નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, તમને ખબર હશે કે કીર્તિ પટેલનો હાલમાં વિરોધ કરવામાં આવ્યો છે, અને મિત્રો તેના વિશે કીર્તિ પટેલ શું બોલ્યા છે તે તમે વિડીયોમાં જુઓ, અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલતા. જવાબ મારે નતો આપવો, પણ હવે વધારે સમાજ ઉપર મામલો લઈ જઈને ત્યારે બોલવું જ પડે. હમણાં વ્યક્તિ ન હોય મામલો તો વસ્તુ અલગ છે, પણ હવે સમાજ લેવલે ખોટી રીતના ઉશ્કેરવામાં આવે છે. તો જે આવેદન પત્ર દેવા જાય છે ને, એને મારે ખાલી એટલું કહેવું છે કે તમે એવો પુરાવો પણ લઈ જતા હશો ને આવેદન પત્રમાં કે કીર્તિ પટેલ સમાજ ખિલાફ બોલી, અને જો તમારા પાસે એ પુરાવો નહીં હોય ને, અને જેને પણ મારા માટે આવેદન પત્ર ખોટા આપ્યા છે ને, એના ઉપર હું લીગલી એક્શન પણ લઈ શકું છું કે તમે કોઈની કારકિર્દી ઉપર આવી રીતના ખોટી રીતના આક્ષેપો નાખી રહ્યા છો. અને હું જે કઈ પણ બોલી છું મીડિયા સમક્ષ આવીને બોલી છું, છાતી ઠોકીને બોલી છું, અને આટલું મેં દીકરીઓ માટે કરેલું છે, લોકોના સામે છે, ઘણા એવા કિસ્સા છે, કોળી સમાજ માટે કર્યું છે. તો આજે જો એક વ્યક્તિને આવી રીતના દબાવવામાં આવતી હોય ને ખોટી રીતના સમાજ લેવલે ઉશ્કેરીને, ત્યારે અંદરથી મને ખૂબ દુઃખ થાય છે. ધર્મ પરિવર્તન કરી દેવું જોઈએ. જો આવી રીતના ખોટી રીતના દીકરીઓને હેરાન કરવામાં આવતી હોય ને ત્યાં આગળ, અને હું તો ચેલેન્જ આપીને કહું છું, અને તમે જો કોળી સમાજને વચ્ચે નાખો છો તો હાલો આપણે એક વસ્તુ કરીએ. હું બધી રીતના રેડી છું પુરાવા કરાવવા માટે. તો ડીએનએ ટેસ્ટ કરાવો, રિપોર્ટ કરાવો, નાર્કો ટેસ્ટ કરાવો, જો ખોટું નીકળે ને તો હું જીવતા સમાધિ લેવા પણ રેડી છું. ન્યા તમારે મને મારવાની કેવા વાત આવેદન પત્ર દેવાની જરૂર નહીં પડે, હું જીવતા સમાધિ લઈ લઈશ. બરાબર, કરાવો રિપોર્ટ, કરાવો નાર્કો ટેસ્ટ, એટલે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી. અને જો તમે ખોટા નીકળ્યા તો જેટલા લોકો મારા માટે આવેદન પત્ર દેવા નીકળે છે ને, એને મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે જો ખોટા પડ્યા તો તમે શું કરશો, હું તો સમાધિ લેવા રેડી છું, જીવતા જીવું. બરાબર, બધી સજા મને મંજૂર છે. તમે શું કરશો ને તમે વિચારો. ચલો હવે કે આ બધું કર્યા પછી પ્રૂફ પુરાવો સાબિત થાય, અને જો તમે ખોટા પડો તો તમે શું કરશો. હું ખોટી પડીશ ને તો હું જીવતા સમાધિ લઈ લઈશ. ઓકે, અને આવી રીતના જો કીર્તિ પટેલ કોઈ કોળી સમાજ માટે બોલી હોય ને, તો ભાઈ કોળી સમાજ કઈ નાનો નથી, બહુ મોટો છે સમાજ, એટલે આખો સમાજ હલબદલી જાય જો કીર્તિ પટેલ બોલી હોય ને તો. અને હજુ કહું છું, મને તો મારી જીભડી ઉપર ગર્વ છે કે ક્યારે કીર્તિ પટેલને માફી નથી માંગવી પડી, પણ આ સમાજ ને ખોટી રીતના ઉશ્કેરો છો ને જેટલા લોકો, એને કહું છું ખોટા આવેદન પત્ર જે દો છો ને, એને મારી ખાલી એટલું જ કેવું છે કે હવે લીગલી કાર્યવાહી હું પણ કરીશ, તમે ખોટા નીકળો તો. ઓકે, બાકી જીવતા જીવ સમાધિ લેવા માટે કીર્તિ પટેલ રેડી છે. જય માતાજી.